family members ne Heena men ane Tushar bhai vati hu atre avkaru chu teo ni 25mi lagna ne 25 saal pura thaya badal apne sau bhega thaya chhe mate sauthi pehla to apne banne ne khub khub abhinandan api liye ane je rite 25 saal je lokona saras rite pass thaya de eva bhavishya ma pan aa rite je loko pass kare તેવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. સૌને આવકાર પછી આજે આપણે રાજકોટથી ખાસ આ પ્રોગ્રામ માટે એક હર્ષલભાઈ માકડને બોલાવેલા છે. તમે બધાએ લગભગ એનું નામ સાંભળ્યું જ હશે. આમાં યુવાનોએ તો કદાચ ગુજરાતી યુવા પિક્ચર જોયું જ હશે, તો એમાં એ હીરો તરીકે એમણે કામ કરેલું છે. અને બીજી રીતે ઓળખાણ કહું તો અમે બંને એક જ બેંકના છીએ. હું સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનો, હર્ષલ પણ ઓરિજિનલ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર યાદ કરજો. તમે મારી પાસે જ હાજર થયા નહોતી થયા, ઓકે ઓકે, પણ હાજર મારી પાસે થયા હતા, એટલી મને ખબર છે. પછી તેઓ અત્યારે રાજકોટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસર તરીકે કામ કરે છે, અને તેઓનું થોડુંક બ્રીફમાં, ના ના થોડુંક આપી દઉં, મને જેટલી ખબર છે એટલી આપી દઉં. આમ તો બહુ મોટા માણસ છે. ગઈકાલે જ મારે એક આડ વાત છે, બે આપણા બીજા સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના જ ઓરિજિનલ બે ઓફિસર જે પણ પિક્ચરમાં લાઈનમાં છે, એક કેપી અજવાળિયા અને એક સતીશ ભટ્ટ, જે બંને સાથે મેં કામ કરેલું અને પાંચ પાંચ છ છ વર્ષ સુધી કામ કરેલું એવા છે એ બંને. એટલે એનો એ લોકોનો ફોન હતો, તો મેં કીધું કે ભાઈ આ તમે બે તો ખરા, પણ આ તમે હું હર્ષલને ઓળખું છું. એટલે કંઈક અજવાળીએ તો મેં કીધું કે હા, હર્ષલ તો અમે બધાએ ઓળખતા જ હોઈએ, એટલે સવાલ નથી. હર્ષલ છે એ શ્રેષ્ઠ વક્તા છે, એ તો આપણે હમણાં જ આપણને ખબર પડશે. ઉત્તમ લેખક છે, જયભાઈ વસાવડાના ખાસ બહુ માન્યતા છે. અભિનય સમ્રાટ છે આપણા ગુજરાતના, ગુજરાતી પિક્ચરના દિગ્દર્શક પણ છે, પોતે જ પિક્ચર દિગ્દર્શન કરે છે અને પોતે જ એમાં કામ કરે છે. કાઉન્સેલર છે, હાસ્ય કલાકાર છે, કવિ છે, એટલે શું નથી એમ કહી શકાય. સમાજસેવક છે, સ્ટેટ અને પાછા સ્ટેટ બેંકના અધિકારી છે. હા, એટલે નાગરરત્ન આપણા એવા રાજકોટ માટે તો ખાસ હર્ષલભાઈ નાગરરત્ન જ કહેવાય છે. આપણે અમદાવાદમાં પણ એમને નાગરરત્ન તરીકે ઘણી વખતે આવે ચૂકેલા છે, અને આપણે બહુમાન હવે કરવાની જરૂર છે એવું મને લાગી રહ્યું છે. એટલે મેં નીલકંઠભાઈને જ કીધું, મેં નીલકંઠભાઈને જ કીધું. એટલે હવે હું આ બહુ બોલવામાં પાક કાચો છું, એટલે હું માઇક આપણે પહેલાં કેક કટિંગ કરશું અને પછી હર્ષલભાઈને હું આ બધો દોર સોંપી દઈશ. તો આપણે પહેલાં કેક કટિંગ કરશું, કોઈને પ્રાર્થના. તો હું તુષારભાઈને વિનંતી કરીશ કે હર્ષલભાઈનો એ સન્માન કરે. પુષ્પ ગઠી કેક કટિંગ એટલે કરી લેવું જોઈએ, કારણ કે ઉનાળો છે, કેક તમારે પીવી પડે, એના કરતા આપણે વેલી ખાઈ. મને સર બરાબર યાદ કરે એવું, બરાબર 5 જાન્યુઆરી 2009 સર હું જોઈન થયો હતો, અને હું ડે ફર્સ્ટ અને ઓગસ્ટમાં 2008માં મર્જ થયું, અને મારો એ જ દિવસે જન્મદિવસ હતો. એટલે મારી એ ચીજ હતી કે મને આજનો રોગર આપો, અને લોકો મને 6 જાન્યુઆરી આપતો કે તમે રાજકોટ આપી તો 6 જાન્યુઆરી આપો. હું સર આજનો આપણ ભરત મેં ગમે ત્યાંનો આપો, કારણ કે મને લાઈફ ટાઈમ યાદ રહી જાય. મારો ડેટ ઓફ બર્થ, ડેટ ઓફ જોઈનિંગ બે એક જ તારીખે છે, અને હું ડે વનના દિવસે સરના કારણે હું ડીજીએમ ભેગો છું. ત્યાં ખબર નથી કોણ ડીજીએમ ને કોણ એજીએમ, જો કે હજી ખબર પડે છે એવું નથી, પણ સરના કારણે હું બહુ બધા મોટા મોટા લોકો ભેગો જઈને જઈને પહેલી વાર, અને આઈ વોઝ જસ્ટ 21, અને મને નોકરી મેળવવાનો ઉત્સુક ત્યાંથી હતી કે કન્ડિશન હતી કે ભાઈ આ મળે તો આ મળશે, એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું મારા માટે. તમને તો બધું ખ્યાલ છે, ઘણી જગ્યાએ કીધું છે, આને તો મને બધું ખ્યાલ હોય. પણ આજે આટલા આનાથી વધારે કસ્ટમર હોય મારી બ્રાન્ચમાં, તે જેટલા બેઠા છે ને એટલા. પણ મહત્વની વાત એ છે, હું બેંકનો માણસ છું, 10ની નોટના બાંધા હોય અને 500ના પેકેટો,
અત્યારે જેટલો બેઠા છે અહીંયા બધા 500 ના પેકેટ જેવા છે, ભલે ઓછા છે. એટલે આપણી જવાબદારી છે કે બધા જેવું બને કે 25 વર્ષના લગ્ન થયા છે ને એમાંય બધા જેટલા જ લોકો હશે અથવા એનાથી વધારે હશે, ત્યાંની પરિસ્થિતિ અલગ હતી. હાલે એ જ વાત છે, હું નતો એ કન્ફર્મ છે, તમે હતા એ કન્ફર્મ. પણ એક કહી દઉં કે સર, અત્યારે જે ટાઈમ કાઢીને જે આવ્યા છે ને એ તમારી 25 વર્ષની મૂડી છે. આ બધા વ્યક્તિઓને સાચવી રાખજો, કારણ કે અત્યારે વોટ્સએપથી ઇન્વિટેશન આવે, વોટ્સએપથી જ બધી વાત પૂરી થઈ જાય છે. આ જે લોકો આવ્યા છે, જે લોકો અને આવા તડકામાં અહીંયા આવ્યા છે અને એ જમવાના સમયની પહેલા આવી ગયા છે, નાગરો માટે બહુ મોટું 800માં નાગરમાં 8 વાગે આવે લોકો કે ભાઈ સીધો જમવાનો ટાઈમ જ ત્યારે આવે. તો એમાં જો 6 વાગે જ આવી જતા એ લોકો ખરેખર આમ સન્માનીય વ્યક્તિઓ કહેવાય. ખૂબ ખૂબ આભાર આપનો. આપણે કેક કટ કરીએ સર, 25 વર્ષ પહેલાં તમે જે લગ્ન કર્યા હતા, સાહસ કર્યું હતું એના માટે. લગભગ બધા એવા વ્યક્તિ હોય કે જે પોતાનો દુઃખ, તમારે 25 થી અમે તો 35 થયા,
છતાં હું જીવું છું એની પાછળ બોલતા, એટલે એવા વ્યક્તિઓ મળતા હોય. પણ હું અહીંયા ઓનલી બીકોઝ ઓફ ધ મનોજ માકડ, પણ ધ લેટ અશ્વની માકડના કારણે છું કે જેના મને એટલા બધા આશીર્વાદ મળ્યા છે. અને એ ઘરે આવીને મને મળતા, ક્યારેક બહુ મોટા હતા છતાં એ બહુ એટલે બહુ આદર સાથે અમારા ઘરે આવતા, એટલે ઓનલી બીકોઝ ઓફ હું અશ્વની માકડને કારણે અહીંયા છું. હું જેના પ્રસંગ છે એનું નામ પણ મને નથી ખબર, તો હકીકત તમને જેમનો પ્રસંગ હતો એનું મને નામ પણ નથી ખબર. મને ખાલી ફોન આવ્યો એક આમનો, તો પછી આમનો ફોન આવ્યો કે આવો એક કાર્યક્રમ છે, તો મેં કીધું તો હું શું કરીશ ત્યાં, તો કે ના તમે આવો. પછી એ પપ્પાએ કીધું કે અશ્વની માકડના આ આ આવી છે સગા થાય, ઓકે તો હું જઈ આવીશ, મને કોઈ સવાલ નથી. કારણ કે આપણા જ્ઞાતિમાં હોય કે બીજી કોઈ પણ જ્ઞાતિમાં આવા કાર્યક્રમો જ બંધ થઈ ગયા છે. હવે લોકો એની છોકરાઓ એની રીતે ફરવા જાય છે, મોટા લોકો એની રીતે ફરવા જાય છે, બાકી જનરલી મળતા હોય છે જ્ઞાતિનું ફંક્શન હોય પાટોત્સવમાં, એમાં પાસ પ્રમાણે હોય ને, એમાં ક્યારે કોણ કોની વાત કરતું ખબર જ નથી હોતી. બધા પોતપોતાની રીતે લાઈનમાં હોય, અમુક લોકો માત્ર જમવાની લાઈનમાં હોય, એ જમવાની લાઈનમાં હોય પૂરું થઈ નીકળી જતા હોય છે. જ્યારે નેક્સ્ટ જનરેશનને ત્યારે ખબર જ નહીં પડે કે ભાઈ આ કોણ છે, આ કાકા કોણ છે, મામા કોણ છે, 25 વર્ષની યાત્રા શું હતી તમારી. એના માટે આપણે ભેગા થયા છે કે જે નવી જનરેશન છે, જે લોકોને 2-5 વર્ષમાં પ્રોબ્લેમ પડવા માંડે છે, 2-5 મહિનામાં પ્રોબ્લેમ પડવા માંડે છે, અથવા અપેક્ષાઓના એટલા બધા જાજર માન બધા હોય છે કે કંઈક તકલીફો પડવા માંડે, એવા લોકો માટે ઉદાહરણો છે. તમે અમેરિકામાં બહુ ઓછું જોયું હશે 25-25 વર્ષ સુધી એક જ વ્યક્તિ સાથે, અને છતાં પાસે એ તૈયાર થઈને ઉજવવાના પ્રસંગ મેચિંગ કરીને, તો એ મોટી વાત છે. તો એક બિગ હેન્ડ ફોર ધ ગ્રેટ કપલ, કારણ કે આ બે ત્યારથી ઓળખે છે જ્યારથી હાથથી મહેંદી નાખીને હવે બે માથામાં નાખવા માંડ્યા છે, એટલે એ બે ત્યારથી ઓળખે છે. અને આ જ મજા છે કે સાથે રહેવાનો પર બે અલગ બેસીને માણે છે. 25 વર્ષની એક યાત્રા, એટલે પણ આ જ આપણી ઓલી છે, ઓરા છે કે ભાઈ જે અત્યારના લોકો જે સ્ટેટસમાં આ તમારા હમણાં ટાઈમ શરૂ થશે, જે સાથે રહીને ફોટા પાડે કે ભાઈ ઓલા ગોળાકારમાં સમાઈ જવા જોઈએ, એટલા નજીક હોય, પછી 6 મહિના પછી ડિલીટ કરવા પડે ફોટા ગોતી ગોતી. પણ આ એવા વ્યક્તિઓ છે કે જેણે પ્રેમનું પ્રદર્શન નથી કર્યું, માત્ર દર્શન કર્યું છે, એટલે એ મજા છે. અને અમે તો ઈચ્છા રાખી કે અમારું પણ જનરેશન તમારી જેમ લગડ ધગડ પહોંચી જાય, તમારી જેટલું અને ઉજવવા જેટલું પહોંચી જાય. ઘણા પૂરા તો થયા પણ લોકો ઉજવી નથી શકતા, કે બધાને ખબર જ કેમ પૂરા કર્યા છે. હું ખાલી 2-3 વાત આજે કહેવાનો છું કે જે અમારી જનરેશન એવું વિચારતી, અને હું અમુક ઉદાહરણો સાથે તમને વાત કરું. મારા ફાધર હમણાં 21મી મે 44 વર્ષ લગ્ન પૂરા થયા છે હમણાં રિસન્ટલી. તો મારા ફાધર લગ્નની વાત હું સાંભળતો તો આપણને એમ થાય કે આ લોકો કેટલા ઇઝીલી રિલેશનશીપમાં આવી જતા. અમે તો અત્યારે એટલું બધું વિચારીએ છીએ, શોધીએ છીએ, ગોતીએ છીએ, ચેક કરીએ છીએ, અને પછી નક્કી કરીએ છીએ, અને પછી પણ થાપ ખાઈએ છીએ. પણ કોકના લગ્નમાં ડાન્સ કરવા ગયા હોય, સામેવાળી ડાન્સ કરતી કન્ફર્મ થઈ કે ભાઈ આ મારી, અને બે જ કલર લાલ ને લીલા, એટલે લીલી વાળી ત્રીજી મારી, લાલ વાળી ચોથી તમારી. એ નક્કી કરે, મા બાપ ને કહી દે, એ મા બાપ પછી વાત કરી દે, પૂછે છોકરી શું કરે, બાપ કોક થી અથવા મા બાપ જોઈ ગયા હોય, આ તું લવ મેરેજ ની વાત, તો એરેન્જ મેરેજ ની વાત, મા બાપ જોઈ ગયા, તારે કહી દે ત્રીજી નંબર દીકરા, ચોથો નંબર દીકરા કન્ફર્મ. મારા કાકાએ કીધું કે ભાઈ પપ્પા છોકરી થોડીક જાડી, તારે ક્યાં તેડવી છે, એ કે પડી જા. અને ખરેખર પડી ગયા છે, ઉષાકાન માકડની વાત કરું છું. વાઈફ તો હાજર નથી, ને વાઈફ તેની તે જમાનામાં જાડા હતા, ત્યાં તો જાડા છે ઓબ્વિયસલી, એ જમાનામાં જાડા હતા. તો પૂછ્યું રમણીક કાકાએ, ભાઈ તારે પડી, તારે ક્યાં તેડવી છે, એ બિચારા ન કહી શકે મારે તેડવી હતી. એ હવે તો કેવું થઈ ગયું છે કે આપણે લગ્નના પ્રસંગમાં જ આપણે વર્ક કરીએ અને તેડીને ડાન્સ કરતા, આપણે બધા ખૂબ આનંદ કરતા. આ ચેન્જ વચ્ચે પણ આપણે આવો સરસ મજાનો કાર્યક્રમ કરીએ, આ બે વ્યક્તિઓ 25 વર્ષ કેમ પૂરા કરી શક્યા એટલા હેપીલી, એના 4 મુખ્ય કારણો છે. એક છે અક્કલ. હંમેશા હું દાંપત્ય જીવનની સલાહ દેવા મને નથી, એમ હું એવો બહુ પ્રોપર માણસ પણ નથી. પણ અત્યારે કેવું છે કે જે લેખકે લગ્ન ન કર્યા બાળકો કેમ ઉછેર કરવાને, એના લેક્ચર આપે છે, લોકો પાસે પૈસા આપે છે એને, એટલે અત્યારે હાલી ગયું છે. એક તો અક્કલ, સૌથી મોટું તો એટલે કે એ છે જે વોડબી કપલ છે અને જે યંગ કપલ છે, એના કારણે બે સાથે નથી વાપરવાની હોતી. જ્યારે બે સાથે વાપરે ત્યારે લગ્નમાં તકલીફ પડે છે. જ્યારે એક વ્યક્તિ એકલ વાપરતો હોય, જેમ કે ગાડી ચલાવતા હોય એક વ્યક્તિ, એને રસ્તો મળતો ન હોય, ત્યારે વાઈફ એકલ નથી વાપરવાની, ભલે એ એવી રીતે મેનેજ કરે. એ પૂછશે ગાડીમાં, ગૂગલ જોવે, ક્યાં 2-3 વાર, જો બે વકલ વાપરશે ને, બે પૂછવા મળશે ને, તો તું શાંતિ રાખીને
મેં તો ઘણી વાર બેંકમાં જોયા, બેંકમાં આવે સાહેબ તમને અનુભવ હશે, હસબન્ડ વાઈફ બે આવે ત્યાં વાઈફ બોલે અમારું ખાતું તું શાંતિ રહે તન ના ખાવ પડે, હસબન્ડ બોલે. હવે ત્યારે જોઈને કીધું હતું તમને હું ખાવ પડે, આવી રીતે વાત કરું તો બહુ ચકમક થાય. બે અક્કલ નથી બાપાની સાથે. બીજો અ છે આવડતનો, એમાં હસબન્ડે નથી જ વાપરવાની, માત્ર વાઈફની આવડત ઉપર જ કામ કરવાનું છે. કારણ કે એટલી બધી આવડત છે આપણી વાઈફ પાસે, એટલી બધી આવડત છે ને, ક્યારે હસાવા ક્યારે મૂળ સ્વિંગ. હા સર, સેલેરી બધું તમે આપી દેતા વાહ, એ તો તમારી અક્કલ થઈ સર, એની આવડત થઈ. પણ તમને કહી દઉં તમે સેલેરીને આપી દેતા એટલે તમારી સેલેરી વધતી ગઈ છે સાહેબ, કારણ કે બરકતની વાત છે. એવું કહેવાય છે કે તમે જો પૈસા લક્ષ્મીને આપી દો ને તો એ બરકત રહે. આવું આપણે બાબતે ઠસેવી દીધું કે દઈ દેવા પડે એટલે વોટ એવર ધ રીઝન. આવડત માત્ર પત્નીને વાપરવા દેવી જોઈએ. પતિએ ત્યારે જ આવડત વાપરવી જોઈએ જ્યારે પતિ એકલો હોય. કેમ મોડો આવ્યો એના માટે પતિ આવડત વાપરે જ છે, કેમ પૈસા ઓછા આવ્યા એને આવડત આવે જ છે. અને ત્રીજું સૌથી મોટી વસ્તુ છે એ છે અનુભવ, જે બેય વાપરવાનો હોય છે. પેલો અક્કલ બેમાંથી એકે વાપરવાની છું, આવડત માત્ર બેને વાપરવાની છું, ત્રીજું અનુભવ. કેમ છો બેન, મજા? અરે સરપ્રાઈઝ, નોકરી કરું છું હું એમ કહી શકું એસબીઆઈ માં છું. અને અમારા વિશે જેટલા જોક થાય છે ને દુનિયાના ક્યાંય નથી થતા, તમે બધા વોટ્સએપ માં સાંભળ્યા છે. એટલે એ લોકોની પાસે બહુ બધી વાતો છે અને એટલી બધી વાતો છે જેમાં આ પ્રસંગના કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ નહીં હોય, જે વાતો જાણવું હશે એ બીજા થર્ડ પાર્ટીની જ વાતો હશે. અને સૌથી મોટું આપણી જ્ઞાતિ આપણે કેમ ઓછા થતા જઈએ છીએ, આપણે કેરેક્ટર બિલ્ડિંગમાં બહુ માનીએ છીએ. એટલું કેરેક્ટર બિલ્ડિંગ કરીએ છીએ કોઈ વ્યક્તિનું કે આ વ્યક્તિ સપોઝ મેં નામ આપતો આખું કેરેક્ટર બિલ્ડિંગ કરી નાખ્યું છે. આ અચ્છા, આ અચ્છા, ઓ ઈ, અને એ આખું કેરેક્ટર એ પ્રમાણે સાથે બિહેવિયર થાય. તો અક્કલ, આવડત, અનુભવ અને લાસ્ટ આત્મવિશ્વાસ. 25 વર્ષ પૂરા કરવા માટે બહુ એકબીજા માટે વિશ્વાસ હોવો જોઈએ. તો એ વિશ્વાસ તમે માટે પૂરો કર્યો છે. મારે ખાલી 2-3 વસ્તુ પૂછવી છે તમને લાઈવ, બરાબર? હું કેવો ટિપિકલ ગેમ નહીં રમણું કે આને કયો કલર તમે એન્ટર કરતા હોય કે તમારો કયો સ્વભાવ 25 વર્ષ એટલે સફળ પૂરા કર્યા તો આના માટે ચેન્જ કરો. ભાઈ જાવા તો એને નથી ગમતું ના રેવા તો પણ કેવું એવું બને. કઈ વાત તમે જે તમારી જે રિયલ ઓરિજિનલ આ છે તમે જતો ડોક્ટરે રાખ્યા છે, વકીલ ડોક્ટર બધા રાખે. અને કયો સ્વભાવ તમને એને ચેન્જ કરાવે છે? મરી લગ્ન પછી હા ધાર્મિક થયા પેલા નતા, પેલા હતા ઓછા ધાર્મિક. આવો સર, આવો, મને એ જાણો તમે કયો સ્વભાવ ચેન્જ કર્યો 25 વર્ષમાં? અને એક એવી કઈ વસ્તુ છે 25 વર્ષે તમને એમ થાય કે હવે આ વર્ષ પૂરા થઈ ગયા હવે આપણે આ નથી કરવાનું થતું, એવી કોઈ સ્વપ્ન ઈચ્છા કે કઈ એમ છે? ખોટો પોઝ અમારે આનો જોવાનું યાર.
ખોટા પોઝિસ લેવાના મત સર તમે સ્ટાર્ટ કરો હા આ ઉપર તો ગયો બને બાપુ થેન્ક યુ સો મચ ફોટો પડી ગયો ને નહીં તો બીજી વાર કરતા કોઈ પ્રોબ્લેમ નથી જો જો પણ જો મેં કીધું કે હા થેન્ક યુ સર થેન્ક યુ સો મચ વસુલ થઈ ગયા બાકી સો મારે કોઈ એવો વ્યક્તિ જોઈએ છે જેના રીસેન્ટલી સગાઈ અથવા લગ્ન થયા હોય એવો કોઈ વ્યક્તિ છે એટલે આપણે જોયો એટલે કોઈ પસંદ તો કર્યો ને અચ્છા ઓકે સમજી ગયો હું તો આ ફિલ્મનો જૂનો ખેલાડી છું એટલે હા તો તમે કઈ ક્વોલિટીઝમ જોવો સૌથી પહેલા તો સેન્સ ઓફ હ્યુમર કે હસવું હોવો જોઈએ અમે એવું નહીં કે બેસી રહે મીઠો ના હોય મીઠો ના હોવો જોઈએ વ્યવસ્થિત રહી શકે શોખીન શોખીન આપણી જોવો છે પછી એ મહત્વ તાકાત છે પછી પસંદ કરીએ હું એટલે અમને બોલે અમે કે વોટ ઇઝ ધ ડિફરન્સ કે આ તમે બધાએ પસંદ કરીને અમે બધું ચેક કરીને પસંદ કરીએ છતાં કમ્પ્લેન કરીએ છીએ રોજ એક જ વ્યક્તિને પ્રેમ કરો રોજ એ જ વ્યક્તિને બાજુ એ અઘરી વાત છે તો ઇટ્સ અ બિગ 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 થિંગ અને જોરદાર તાળીઓ સાથે હું તો કહું છું કે આ બંને આપણે વધારે થેન્ક યુ મેમ થેન્ક યુ સો મચ ના પણ કે મારે એ વાત નથી કરી અર્ધાંગિની કહેવાય ચોપન વર્ષ તો ક્યાં અર્ધાંગિની સર સિમ્પલ હતી 25 વર્ષ વાળાને શું સલાહ આપવાની અને જે હમણાં શરૂઆત કરી એને શું સલાહ આપવાની નહીં સલાહ આપી અમારા મુખ્ય તો હસબન્ડે નક્કી કર્યું કે 25મું વર્ષ છે ને આપણે એન્જોય કરવું છે બધો ટાઈમ એકબીજા સાથે સ્પેન્ડ કરીએ ન મોબાઈલ ના કાંઈ નહીં ઘરે બંધ કરી દીધું બે મોબાઈલ બંધ કરી દીધા અને બે ઘરમાં કારણ કે ઇશ્યુ નતું એને બાળક નતું એટલે એ કાંઈ વાંધો નહીં આપણે 25 વર્ષ આપણે માણીએ હવે હવે બધાને રિસ્ટોરમાંને ફોન આવે છોકરાને મોબાઈલ ફોન કર્યો ફોન ઉપાડે નહીં આજુબાજુ ફોન કર્યો ઘર બંધ છે ડોર બેલ ભરે કીધું કે ના આપણે દીકરી લેવી છે એ કેમ દીકરી લેવી એટલો સરસ જીવનમાં વારસદા મળી છે કે કોક મારા માટે દરવાજો ખોલવો જોઈએ આના માટે દરવાજો ખોલવા માટે બહુ સરસ વ્યવસ્થા કરી છે પણ હું પણ દીકરીનો બાપ છું મને ખબર છે પણ આ એવી દીકરી છે પણ તેની પર ઉતરાવી દીધું માટે બાકી એવી કોઈ લેડી નથી મેં જોઈ કે કોઈ માન જેવી કોઈ બેન હોય કે પતિમાં બધું ધાર્યું કરાવવા હા કોકથી ક્યારેક એક દિવસ હોય પણ જનરલી ધારી ધણી ઓછું થાય છે અને ધણી એટલે ઈશ્વર કેવો પતિ કેવો ગોટે હોય અને એ ઈગો હોય આપણો એમાં એનો કોઈ વાત નથી મારે ઓડિયન્સ એવી છે કે હું આમ ડિટેલ વાત નહીં હું તમને વાર્તા કરતા કરતા તમને એક સરસ કિસ્સો કહું કે બહુ મસ્ત કિસ્સો હતો હસબન્ડ ને વાઈફ બે વર્ષો ટકા ભરતા હોય તો વિચાર કરો કે શાહરૂખ ખાનની વહુએ શાહરૂખ ખાનને ઓડિયો કરતા જોયો હશે જોયો હશે જયા બચ્ચન
સરળ રીતે જોઈ શકતા હોય જે રીતે હેન્ડસમ હંકને જોવે તો જ 25 વર્ષ પૂરા થાય, બાકી નથી થતા સર. અમારે અત્યારથી અપેક્ષા વધતી જાય છે. તમે પેલા ફોટા હવે પછી ફોટા થઈ ગયા સર, તમારા પેલા ફોટા જો અત્યારે જો તમને એમ થાય કે આને પડી દીધું. અમારે ઊંધું છે અત્યારે, કારણ કે શું છે ક્ષેત્રફળ ઘન પણ વધતા જાય છે અમારા. પેલા અમે યંગ હોય પછી છે ને અચાનક પેટ વધે, અને એવું અચાનક પેટ વધે ને પછી થતું ગમે એટલે ડાયટિંગ કરો ને ઘઉં બંધ કરો ને ચોખા બંધ કરો ને એ નથી થતું. આપણને યાદ હશે ગોંડલમાં જોયો છે, નથી સાહેબ અલગ લાગતો, ઓબ્વિયસ વસ્તુ છે. તમે અલગ લાગો, હું અલગ લાગો, પણ ત્યારે ચા મતલે બે નાના વચ્ચે કોઈક નાગર કોક છોકરી એમ ચાર મત અમે. ઓહો, એક ગોંડલ એક્સપ્રેસ પ્રસંગ હતો તમને અજય વાત કરું. આપણા નાગરોને કેવી ટેવ છે, એને કુટુંબમાં કોઈ ગામમાં કોઈ નાગર અપરણિત હોય ને એને ટાર્ગેટ પૂરા કરવાના અમુક લોકોને, કે હા બાકી રહી ગયો. એટલે ગોંડલમાં જોશીપુરા ભાઈ આપણે ખબર નહીં કોઈ ઓળખી આવે તો મને માફ કરજો, એને 9 દીકરી છે, મને ખબર નથી જે હોય પણ ફળદ્રુપ ખેતી ટૂંકમાં. એટલે કાંઈ એને આશા રાખી હોય કે હવે પણ 9 દીકરી છે. હવે એની 9મી દીકરી મારા કરતા 2 વર્ષ મોટી હતી 9મી, છતાં કોઈ કીધું કે એમ 3 માળની બ્રાન્ચ એટલે હું પેલા માળા તો નીચે આવા સેવાભાવી હોય ને કોઈ ભાઈ ઉપર એક નાગરનો છોકરો આવ્યો છે એને ખબર ન હોય ને પ્લોટ વેચાઈ ગયો ઓલરેડી સાતા ગઢથી હોય તો ખબર ન હોય બાર પાડી હોય અમે, પણ કીધું કે ભાઈ કોઈક છોકરા હવે એ જોશીપુરા ભાઈ નીચેથી ઉપર આવ્યા, નીચેથી મને ફોન આવી ગયો જલ્દી માથું બધું ઓળલે ભાઈ આવે તને જોવા. હવે હું ત્યારે 22 વર્ષનો, હું આ કોઈ પ્રોસેસમાં નહોતો પડ્યો કારણ કે હું અલગ જોવામાં આવતો હોય. તો આવ્યા એક ભાઈ મને કે હવે ઉપર હું કેસમાં બેસતો, મને કે હોમ લોનનો રેટ જાણવો છે. હવે એક તો મને હોમ લોન રેટ આવડતો નહોતો, એટલે મેં એને કીધું સર 5 જાન્યુઆરી 1988 હોમ લોનનો મેં નહીં પડે મેં કીધું, કારણ કે મારી ઉંમર કરતાં છેલ્લી દીકરી પણ 2 વર્ષ મોટી હતી. ઓ સોરી સર, સમજી ગયા. ત્યારે મને એક વાત યાદ આવી કે જે બાપને દીકરી જે મેરેજ ન થયા એની કેટલી ચિંતા હોય છે, અને એ દીકરી જ્યારે મેરેજ કરીને જાય છે અને લગ્નને 25 વર્ષ થાય છે ત્યારે એ આપણે કોઈ કહેવા આવે છે ભાઈ આ છે ને એનું ઓરિજિનલ ઘર તો ત્યાં છે અમારા ઘરે 25 વર્ષથી સાહેબ એક ઘરે છે. તમે વિચારો છતાં લેડીનું પિયર ક્યાં એમ પૂછે લોકો, તમે મૂળ ક્યાં ના? એટલે યાર મૂળ 25 વર્ષથી અહીંયા જ છું, હું અહીંની જ છું, પણ છતાં દરેક નાતીની લેડીની હું અહીંયા લેડી આવું ખોટા વખાણ નથી કરતો, પણ તમે જે સહન કરી શકો અમે નથી કરી શકતા. એટલે એવી ટ્રાય પણ ના કરો. જેટલા ગર્લ આ મને વાત કરી હતી કે હું એક પેકેજમાં કંઈક જોબ કરું છું આ છે, મેં કીધું જલસા માટે જોબ કરો કરો, બાકી બેસ્ટ હોમ મેકર હોય તો એ લેડી છે, બેસ્ટ હોમ મેકર. તો ઇટ્સ અ બેસ્ટ જોબ જે તમે કર્યું એટલે અત્યારે ફિટ એન્ડ ફાઇનલ સારા લાગે છે. જો બાકી ન થયું હોત તો પૂરું થઈ ગયું, બાર નવા થાય કે પતિ જાત લેવો. આ જેટલા બધા જે તો જેટલા વાઇફ નોકરી કરે છે એ બધા હસબન્ડની પરિસ્થિતિ સમજું છું, બહુ ડિફિકલ્ટ છે સર. અને વગર રિપેરિંગ હોય મને નોકરીમાં લઈ લીધી હતી અને 38 વર્ષ લઈ ગયા રાખી. અને સંયુક્ત બુકમ ચડાવી નોકરી કરતા પરીક્ષા લેવા પણ જાતી બોર્ડની એક્ઝામ લીધી અને આવીને માત્ર કુટુંબ સાસુ સસરા તો હોય પણ નણંદ એના છોકરાઓ બધા ભણતા હતા અમારે ત્યાં અને રસોડમાં મારું જોરદાર ચાલતું. ત્યારે
આપણી આપણી અસેટ છે યાર, આ ધરોહર છે આપણી. સમજી જાઓ આપણે ખોટા છે ને, ફિલ્મના હીરો અને હિરોઈન પર આપણે રિયલ હીરો હિરોઈન વિચાર કરો. 80 વર્ષ પર વ્યક્તિ એમ કહી શકે એજમાં તો નાનપણથી જ એવું નક્કી કરે કે બહાર બહુ ઓછું ખાવું. હા ભાઈ, એક એક ડિશ કેન્સલ થાય. તમે જમવાનો શોખ વધારે જમવા કરતા, એ તો ખ્યાલ આવી જાય. જો તમે આ બેડ તૂટી ગયો એને છાપ સુધારવાની હોય, મને ખબર હતી એનો મને છાપ સુધારવાનો. અને એક તો બહુ આપણી જ્ઞાતિનો એટલું દોર્યું છે કે લવ મેરેજ હોય તો જરા ગુનેગારો. અને તમે આ એરેન્જમેન્ટ તમે જૂની તપાસ કરો ને, તે લોકોને કદાચ હું ક્યાંક ખાના સૂત્ર લવ મેરેજ જોયો, પોતે રેફરન્સ આપેલા છે. હું આ વાત કરો, હું આ વાત કરો. અને એ તમે એટલે એ આપણી બેઝિકલી નાનો ઓલમોસ્ટ અહીંયા છે. તો આપણે ખરેખર થોડીક જનતા આપણી જ્ઞાતિ નામ શેષ થઈ જાય સર. એટલા બધા આપણે જુમવાની થોડાક થી થોડા પ્રેક્ટિકલ થવાની જરૂર છે. દરેક વ્યક્તિ નોકરી નહીં કરે ચાલશે. હમણાં મનોજ ભાઈ મને કહેતા હતા કે આ શું કે કોઈ વ્યક્તિ નોકરી નથી કરતો કે બીજું કઈ શું કે સાવ થોડું છે બધા ભણ્યા જ નથી કોઈ. ચાર તેરી પચું પચું, છ તેરી, સાત તેરી, પાંચ તેરી, બે ચોક, સત્તર અઠા, હું કેવા એ માંગુ છું કે તમે 50-50 60-60 વર્ષ પેલા ભણ્યા છો, છતાં પાડો મોટો હતો, બે ચોકાણ ચાર કેરી પર મોટે હતા, 70 નો કેમ નતો? કારણ કે 1-10 પાડા છે ને તમે મોજથી ભણ્યા છો. ટીચર રમાડતા બનાવે, આપણે હસતા રમતા ભણ્યા. 11-20 નો પાડો છે ને આપણે 1000 રૂપિયા પહેર્યા છે. જ્યાં યુનિફોર્મ નથી પહેર્યો, જ્યાં 5-11-20 લખ્યા. સાતમા નો એસાઇનમેન્ટ જ્યાં 10-11-20 લખ્યા. આપણે શું કરતા? 11-11-11-11-11 સતત આખો પાડો તમને આવડે. તો જીવનમાં જે તમે મજા કરી હશે ને એ જ યાદ રહેવાનું છે. સજા કોઈની યાદ રહેવાની નથી. તો 25 વર્ષમાં તમને 5 જ દિવસ યાદ હશે સાહેબ, કે જે યાદગાર હતા. તમે ફેવિક્વિકની જાહેરાત યાદ છે? જુનિયર ફેવિક્વિકની જાહેરાત આવતી, કે કેવી જાહેરાત આવતી? એક પહેલા એક વ્યક્તિ માછલી પકડતો હોય અને બાજુમાં એક વ્યક્તિ આવે સળિયો લઈને, અને સાઉથમાં 1-2-3-4 બોલે પછી પાણી નાખે, 4 માછલી એકદમ રાજી થતો હતો વયો જાય. અને ફેવિક્વિકની જાહેરાત પણ હિડન મેસેજ બહુ છે. આપણે બધા લોકો એક મોટી માછલીની રાહ જોઈને બેઠા હોય છે કે ફલાણું થાય ઝઘડવા કરી નાખો, આપણે આ થાય ઓલું કરી નાખવું છે. પણ અમુક વ્યક્તિઓ લાઈફમાં નાની નાની ચાખમાં જ ખુશી મળી જાય ને તો એ ખૂબ ખુશ થઈ જાય છે. આ એ માયલી ખુશી છે કે લગ્નને 25 વર્ષ થયા છે, આજે ભેગા થઈને આનંદ માણી લે તો એ નાની નાની ખુશીઓ ગોતવા માટે વાપરી વાર છે. અને મોટી ખુશી નથી. આવો હવે કાકોનું એક સરસ પુસ્તક વિમોચન થયું, એમાં પણ મેં આ વાત કરી હતી. એટલે મને એ વાત લોકોને ગમી એટલે હું ફરી તમને કહું. આપણે સવારથી ઉઠીને લગભગ બધું જ મેળવતા રહીએ છીએ.
સૃષ્ટિમાંથી ઓક્સિજન લઈ લઈએ છીએ, કાં બ્રશ કરી લઈએ છીએ, કાં નાસ્તો કરી લઈએ છીએ, કાં ગંદકી કરી લઈએ છીએ, કાં ઇલેક્ટ્રિકસિટી વાપરી લઈએ છીએ, ઝાડમાંથી તુલસીનું પાન કરીને આપણે ગરમ પાણી પી જઈએ છીએ, લીમડો પી જઈએ છીએ, મેથી ખાઈ જઈએ છીએ, હળદર ખાઈ જઈએ છીએ, બદામ ખાઈ જઈએ છીએ, બધું લઈ લઈએ છીએ આપણે, અને આપીએ છીએ શું, તો કે કાર્બન ડાયોક્સાઇડ આપીએ છીએ, બધું એવું કરીએ છીએ. તો એક વખત રાજાને એવું વિચારે, એક રાજા હતો ગામ, કે મારે છે ને આજ મારો જન્મદિવસ છે, ઉઠીને પેલો હવે બહુ પગે લાગ્યા ભાઈ, તમે કન્ફર્મ તમે બેસ્ટ વ્યક્તિ છો જ ભાઈ, તમારી છાપ સુધરી ગઈ બસ. ત્યાં એક રાજા હતો, એને શું ઈચ્છા થઈ કે ભાઈ મારા આપવું છે, મારો બર્થડે છે, મને આપવાનું મન થયું, જે પેલો વ્યક્તિ મને મળશે ને એને હું સોના મોર ભરેલી કોથળી આપી દઈશ. રાજાને ગમે તે મન થાય, રાજાને મન થાય એટલે એ પાલન થાય જ એનું. પાંચ વર્ષ મોટી ગયા રાજા, સોનાના મોહર લઈ અને નીકળ્યા ગામને, કે જે મને પેલો જાગૃત વ્યક્તિ મળશે ને એને આપીશ. દરવાજો ખોલ્યો ને ત્યાં જ બારે ભિખારી ભીખ માંગતો હતો રાજાને, એમ તો હતું હું ગામ લટાર મારીશ, પણ અમે સામે મળી ગયો એટલે આપી દીધી સોના મોહર. બોલો ભિખારી વિચાર હવે ક્યાં, રાજા જોતોય નથી કોઈ મારી સામે. ઈગા શું છે, તો તમારો જન્મદિવસ છે, મોજ કર, તું જિંદગી પર ભીખ માંગી નહીં પડે તારે, તારી હાથ પેટી એટલી સોના મોહર છે. રાજી થઈ ગયો, મળી ગયો મળી ગયો, એટલો રાજી એમ ભંભોટી કઈ નાગરો, આમ નાગરો એટલો બધો સેટિસ્ફાઈડ વ્યક્તિ હોય, સાહેબને જોયા છે એટલો બધો સંતોષજનક. જુનાગઢના છો કે એમાં જુનાગઢમાં જલારામ રસ છે, તમને ખબર હોય તો આપણે ભૂતનાથ પાસે હવે જુનાગઢના વ્યક્તિ કોઈ પૂછો ને કે તું જલારામ રસ મારું નામ આપતી હતું, તને કાચના ગ્લાસે ડિપોઝિટ નહીં લે, એનું અભિમાન હોય. બોલો પાછું હવે હવે એ હવે અમારું નામ લીધે ને તું, મારું અહીંયા તું અહીંયા નાના વાટીકાનું નામ લીધે ને તું અહીંયા, એટલે યાર કાચના ગ્લાસની ડિપોઝિટ ને 5 રૂપિયા લે છે, પણ એટલો બધો સંતોષજનક છે આપણા. અને તમે વાત કરો, અમારા દાદા કલેક્ટરના પીએ હતા, અમારા દાદા મામલતદારના પીએ હતા, પણ તો મામલતદાર કેદી થાવ તમે લોકો, કલેક્ટર કેદી થાવ છો, પણ જોક સપાટ, પણ વ્યક્તિ એટલું તો નાડું પડતો પડતો ગયો, એમાં ચોર સાંભળી ગયો, ચોરે જોયું એક ફડાકો મેં સોના મોને નીકળી ગયો, અને પછી ઘરે વાત કરી, એક ફડાકો ચોરે મેં તો 2 ફડાકા ઘરવાળી માર્યા, કે તમને બોલવાનું ભાન નથી, 25 વર્ષથી આ બોલવાનું ભાન નથી તમને, એવી તો નાડું પડતો પડતો હોય તમારી ઈ કે જનરલ કોઈ પણ માટે લાગુ પડે છે, 44 વર્ષને 8 ટાઈમ લાગે, પણ તમારે બોલાય જ નહીં ગયા, તમારે એક એટલું કહેવાનું સોના મોલ લઈને આવતું એવાનું ચૂપચાપ ઈ ગયા, ઘરે આવીને આપણે જોત ને આપણે આનંદ કરી દઈએ, તમારે લીધે હું જિંદગીમાં ગરીબ જ રહી છે. બોલો વ્યક્તિ એટલો રડ્યો બિચારો, કારણ કે આવા મોકા થોડા વારે વારે આવતા હોય છે. બીજી રીતે પાછો ભીખ માંગે રાજા, નીકળો બાર, કે તું કા ભીખ માંગે છે, એ કે આવું થયું મારી આ ચોર લઈ ગયો, રાજાને ડાઉટ ગયો કે આને લાલચ આવી ગઈ છે, તો પણ રાજા છે મોટા હૃદયનો, એને માંગણીમાંથી એમ હીરો કાઢી અને ખા ફેર, એ કે નાનો હીરો છે પણ સોના મોહર જેટલી હતી ને ટોટલ વેલ્યુ કે ડબલ વેલ્યુનો હીરો છે, હવે ભિખારી સમજી ગયો હવે મારે આડું પડવાની નથી. ચૂપચાપ ગયો ઘરે, વાઇફ સૂતી હતી અને વિચાર કર્યો હવે હું છે ને સવારે એ કે અહીંયા ગોળામાં નાખ્યું, સવારે સરપ્રાઇઝ આપીશ. એ જમાનામાં પણ સરપ્રાઇઝનું બહુ મહત્વ છે, આ ખબર નહીં પુરુષોને એવું શું મજા આવે છે કે પત્નીને સરપ્રાઈઝ આપે, અને પત્નીને શું મજા આવે છે કે એની સરપ્રાઈઝનો કૂચકો બોલાવી દે. આપણે સવારે ઉઠી, પત્ની વહેલી ઉઠી, પાણી ભરવા માટે નીચેની ગોળો એટલે ઉપરનો ગોળો લઈને આવી ગઈ, પાણી ભરવા આવી ગયા, આવું તો ગોળો નહીં, પત્ની જો ગોળો ક્યાં નહીં, તો પાણી ભરવા આવી ગયા, આ લેવું પાણી, પાણી ખાલી હીરો નહીં તો એવું જાય નદીમાં. અરે એ કે આમાં હીરો હતો, એ કે તને કેતાળી ગયું સવારે, તને કહેવાની હતી. પાછા 2 ફડાકા માર્યા પત્ની, કે તમારે રાતે ઉઠાડાય નહીં, કે આમ તો કે દાળ ભાત ખાવા ઉઠાડો તમે મને, કે તો આ માટે ન ઉઠાડાય, કે મને એમ ગાડી સરપ્રાઈઝ આપવું, કે અરે પત્ની પછી એટલી ગરમ થઈ કે તમે છે ને મરી જાઓ, તમે જીવવા લાયક નથી, તમે જિંદગીમાં ભીખ માગશો, તમારી અપેડીને મારો તમ, કે હેરાન થઈ ગઈ. અને બીજા રોતો રોતો રાજા પાસે ગયો, રાજાએ જોયું તું પાછી ભીખ માગે છે, કે શરમ આવે છે ને નહીં તને, રાજાએ 2 પૈસાનો ઘા કર્યો કે તું ભિખારીને લાયક, તારા જીવન લોકોને લીધે મારું ગામ આખું છે ને કે તારે કલંકી છે, મરી જાય ગયો અને બહુ લાગી એવું 2 પૈસા લઈને મરવા ગયો. અને હમણાં વાત કરી પ્રમાણે એક જણો માછલી પકડતો, માછલી કેવી રીતે પકડેલો, આમ પકડે ટાક નાની માછલી મારે અને પછી ટોપલા મૂકી દે, મારે ટોપલા મૂકી દે. ઓલા કીધું કે માછલીના તને કેટલા આવે નાની નાની, સાહેબ 2 પૈસાની માછલી આવે. કીધું હું તો નદી મળું છું, કે હાલે હું મરું પેલા એટલીસ્ટ એક માછલીનો જીવ બચાવીને જવા, હાલે 2 પૈસા રાજાએ ઘા કર્યા હતા, એક માછલી મારતો નહીં લાવી, કે હું મારા કળશિયામાં નાખી દઉં, કળશે નાખી દીધું. જેવી માછલી પાણી નાખી ને માછલીના ગળામાં એવો હીરો નીકળ્યો, જે હીરો પાણી પડી ગયો તો ગોળામાં, ક્યાં તો હીરો, બોલા ભાઈ ક્યાં તમારો હીરો કહેવાય, કારણ કે 2 પૈસા તમે એ પાછું નાના માણસની ઉતારી જુઓ તમે,
એટલે આ તો પાછો બેઝિક નેચર તો આવી જાય. મળી ગયો હીરો, મળી ગયો કે ચોર છે ને સોનામાં ડાટતો હતો ત્યાં, એને ત્યાં ચોર મળી એવું લાડ પડે તો એ સોનું ઘા કરીને ભાગી ગયો. આ બાજુ હીરા, આ બાજુ સોનામાં, પત્ની રાજી થઈ જાત, બધું હાઈ ક્લાસ થઈ ગયું, પણ ક્યારે જિંદગી ભણે લેવાની ટ્રાય કરે, જિંદગી ભર ભીખ માંગી. એક દિવસ અને બે પૈસા આપ્યા ને એ દિવસ ઈશ્વરે બધું જ પાછું આપી દીધું. સર આપણે પણ અનફોર્ચ્યુનેટલી લાવ 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 કરીએ છીએ. આને શું આપ્યું ને, આને કોને આપ્યું ને, આને કેમ મને કીધું ને, આને કોને મને બોલાવ્યો ને, આને મને કેમ ન બોલાવ્યો ને. જે દિવસે દેવાની શરૂઆત કરશો ને સર, તો ઈશ્વર તમને 80 વર્ષે પણ આવે તંદુરસ્તી આપશે. સર ઈશ્વર તમને 25 વર્ષના પણ લક્ષ્મીજન બનાવશે. ઈશ્વર તમને 44 વર્ષ આવા કોટિંગ જેવા તમને વ્યક્તિઓ રાખશે, એ વ્યક્તિ બધું યાદ રહેશે. કારણ કે એને જિંદગી પર દેવાનું કામ કર્યું છે. અહીંયા જેટલી યંગ જનરેશન બેઠી છે એ લોકોને એટલી વિનંતી છે કે આપણે બાપ દાદાઓ જો દેવાનું ના કર્યું તો અંબાણીની કમને તા કોઈ. બહુ મોટા સંઘર્ષ છે સર. મને તો ઘણા લોકો ઇવન મારી ડોટર એમ કે મને કોઈ હીરો તો હું ઘણી વાર કહું ના તારા બાપ અરે ગામ આવું ખોટો, પણ તું ગામના હીરો આવે તું ખોટ. તમને બહુ આમ મલાર કાકાને મળવું છે, મલારને મળ્યું તું મને મૂકી નહીં ક્યાં આવી ગયા, એને એટલું બધું મલાર મેં કીધું કર્યું મને કે આને આપણી પાસે કિંમત જ નથી એમ. એમ આ જંગ જનરેશન અમને પણ અમારા પપ્પાની કિંમત ત્યારે જે બ્રેઇન સ્ટ્રોક આવ્યો તે કિંમત તે કહું બાપ રે આપણો બાપ કેવડો હતો એને મળવા રોજના 70 લોકો આવે તે ખબર પડી કહું બાપની વેલ્યુ છે. પણ દરેક વ્યક્તિએ એક 3 જાન્યુઆરી પપ્પાને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. હું આ વાત એટલે શેર કરવા માગું છું કે જે મા બાપ જીવે છે એના દીકરો અહીંયા છે બહુ શીખવા જાય. મારે ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું રણભૂમિના ફિલ્મ, પપ્પાનો ફોન આવ્યો અને હું બધા મિત્રો ભેગો બેઠો હતો, કંઈ કામ નહોતો કરતો, સેટ લાઇટ ગોઠવા દીધી એટલે કંઈ નવરા હતા. પપ્પાનો ફોન હતો, મેં કાપી નાખ્યો, મેસેજ કર્યો પપ્પાને, મેં કીધું અર્જન્ટ તો કે ના કંઈ કામ નથી એમ જ કર્યો હતો મેસેજમાં. એમ કીધું બીજે સવારે એનો બ્રેઇન સ્ટ્રોક આવ્યો, ડૉક્ટરે કીધું કે જો જીવશે તો જીવશે, નક્કી નહીં જો ન જીવી ગયા તો ક્યારે બોલશે એ નક્કી નહીં. સાહેબ 2 મહિનામાં એ રાહ જોઈ કે જો આને કંઈ થઈ ગયું તો મેં જે ફોન કંઈ પણ મને લાઈફ ટાઈમના ફરક થઈ જશે મારી ઉપર. એટલે ક્યારે મમ્મી બાબાનો ફોન આવે તો ઉપાડી લેજો ભલે ને કાંઈ કામ ન હોય. કારણ કે તમે જિંદગીમાં 50 ફોન કર્યા હોય ને તો એક ફોન નહીં વાત ઉપડે ને તમને એ જિંદગી. અમારો અંતર અનુભવ છે ને બધી જગ્યાએ શેર ન થઈ શકે આવો ઘર જેવા છે એટલે તમને કહું છું. અને ત્રીજી વસ્તુ કે જે લોકો ને ફેમિલી વેલ્યુઝ નથી એની સાથે ના ભણતા છે. પહેલાં ચેક એ કરજો કે એના મા બાપને રાખે છે, એ એના પેરેન્ટ્સની વાત કરે છે તમને મળવા આવે ત્યારે. કારણ કે અલ્ટિમેટલી જે વ્યક્તિ તેના ફેમિલી રાખશે ને તમને બહુ મસ્ત રાખશે. આ બે વ્યક્તિના 25 વર્ષ એટલે થયા છે કે બે એકબીજાના ફેમિલી નેવા રાખ્યા હશે. હું તો મને બેકગ્રાઉન્ડ ખબર નથી છતાં હું બ્લડ લઈ ગઈ ગયો કે બે એકબીજાના મા બાપનું એટલું જ રિસ્પેક્ટ કર્યું તો જ 25 વર્ષ પૂરો થાય. બાકી તો થાય મૂકીને વયા જાય ગમે એવા હેન્ડસમ કેમ નથી. હા કે ના જો તાળીઓથી બધા મોડે આવવા તમે એપ્રિશિએટ કરી જમાય થાય બાકી બધામાં જમાઈને રહેવાનું છે. તમારા ડિફરન્સ અમારી બોર્ડ ની એક્ઝામ હતી, મેં પગે લાગુ ને ક્યારે પેપર છે 10:30 થયા પેપર હતું બોર્ડ ખબર છુપાવતા પૈસા અમે લઈ લેતા પછી પગ દબાવી સુઈ જાય એનાથી 10 રૂપિયા સાબુદાણા લઈ લેતા અમને આ લઈ લેતા. હવે અમને ખબર પડે છે એને જે ખબર પડતી નહીં અમે ગૂગલમાં ગોતીએ છીએ. હવે એમ થાય છે કે એને પૂછી લીધું હતું ને ફોન કરવાનો નથી Thank you.
આપણે આવશે અત્યારે રમશું તો બધા
આનંદ માટે રમીએ છે તો દરેક જણ આનંદ કરે એ બદલ ખૂબ ખૂબ દિલથી એમનો આભાર અને એક નાનકડી તુષાર અને હિના તરફથી તકલીફ લાગે એ રાખું બંને રાખવું પડશે એની વ્યસ્તતા અને એની જે કહેવાય ને લાઈવ સ્પીચ એની સરળતા અને હિસાબે અહીંયા હાજરી હતી એટલો એનો આ તો આપણે એની ખાલી લાઈવ સ્પીચ જ સાંભળી એ સિવાય એનામાં જે આવડત છે ને મેં તો એના લાઈવ પ્રોગ્રામ જોયા છે એના લેખો વાંચ્યા એના એને એક ગ્રેટ ડાન્સર પણ છે એનો 5 તારીખે 5મી મે જન્મદિવસ છે ને 5 જાન્યુઆરી તે દિવસ મેં એને એક લાઈવ પ્રોગ્રામમાં જોયા હતા એમો ગઢવાલમાં અને એમાં જે એને ડાન્સ કર્યો હતો ને તો એ ડાન્સ ડાયરેક્ટરને પણ એમાંથી શીખવા મળે એવી એનામાં આવડત છે
એટલે જેના જે પ્રકારનો શોખ હોય ને, દાખલા તરીકે કોઈને એના લેખ વાંચવાનો શોખ હોય તો ફૂલછાપમાં એની અવિરત એના લેખો હતા દર શનિવારે. આપણને એમ થાય કે એક વ્યક્તિમાં આટલી બધી આવડત હોય, આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. એટલે ઓલ ઇન વન કહેવાય. એટલે એનું તો આપણે જેટલો આભાર માનીએ કે જેટલે એના વખાણ કરીએ એટલા ઓછા છે. અને ભવિષ્યમાં પણ કોઈ પણને આ રીતના પ્રોગ્રામ કરવો હોય તો આ તો છે ને ભાઈ, આ કલાકારોનું એવું છે કે જેટલું ઓડિયન્સ મોટું હોય ને એટલો એનો થાય તો 5/5/2049 50મું વર્ષ ઉજવીએ સુવર્ણ જયંતિ. આજ આજ બધા વડીલો, આ સગા વાલાઓ, આજ એવી અપેક્ષા સાથે આપણે એને વિદાય આપીએ કે 50 વર્ષ પણ આપને સિંગલ ડિજિટ 1.
પ્રોગ્રામમાં ભેગા થઈ શકીએ.
44 45 ડિગ્રી જેવી ગરમીમાં હીટવેવ કહી શકાય તેવી ગરમીમાં આપ સૌ આપનો અમૂલ્ય સમય ફાળવે રવિવારની નિંદરને થોડી ટૂંકાવીને અમારા કાર્યક્રમમાં આપો હાજર રહ્યા વડીલો મિત્રો સગા બહેનો ભાઈઓ બધાનો આ તકે હું આભાર માનું છું. મ્યુઝિક સિસ્ટમમાં